નમસ્કાર મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે લઈને આવી રહી છું આપ સૌની ઝોડિયક સાઇન એટલે કે સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી તમારા સૌનું નજીકનું ભવિષ્ય અને દૂરનું ભવિષ્ય. અને 3 મહિના આજે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, માર્ચ એપ્રિલ અને મે સુધીનું તમારું ભવિષ્ય, જનરલ ભવિષ્ય, જેને જે પણ પ્રકારના પ્રોબ્લેમ અથવા તો સમસ્યાઓ, સવાલો, ઇંતજાર, વાતો, વિચારો, સંબંધો, દરેકે દરેક જીવનના તમામ એરિયા અને તમામે તમામ પ્રશ્નોના જવાબો તમને આ 1 થી 3 મહિનાની અંદર ટેરોટ કાર્ડના માધ્યમથી કેવું રહેશે, કયા નિર્ણયો લેવા જોઈએ, કયા નિર્ણયો પછી લેવાશે, શરૂઆત તમારી થશે કે પછી નજીકના ભવિષ્ય કે દૂરના ભવિષ્યમાં કરવી જોઈએ, એ તમામ માહિતીની આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા મિત્રો, આપણે દર વખતની જેમ શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના મારા મિત્રો, આ 3 મહિનામાં તમામે તમામ પ્રશ્નોનો ઉકેલ અને જવાબ મેષ રાશિના જાતકોને હું એમ કહીશ કે થોડી ધીરજ રાખજો, થોડીક વાર લાગશે. બની શકે કે અત્યારે તમે જે પણ પાથ ઉપર છો, જે પણ રસ્તા ઉપર છો, એ રસ્તો તમને તમારું ભવિષ્ય બનાવશે. તમારે ભવિષ્યમાં જે જગ્યાએ પહોંચવું છે, જેમાં કેરિયર બનાવવું છે, જેવા સંબંધો તમને જોઈએ છે, જેમાં સફળતા તમને જોઈએ છે, જે પ્રોજેક્ટમાં તમારે સફળતા જોઈએ છે, એમાં ધીરજ રાખવાથી ખૂબ જ સરસ પરિણામ આવશે. નજીકનું ભવિષ્ય અને દૂરનું ભવિષ્ય તમારા માટે એક બહુ જ સરસ ઈંટ અને મજબૂત પાયો નંખાઈ રહ્યો છે. માટે કોઈ બીજાનો માટે ખરાબ વિચાર કરશો નહીં અને પોતાનું ખરાબ થવા દેશો નહીં, એ નીતિથી તમે આગળ વધજો. આર્થિક સમસ્યાઓનો પણ મને ઉકેલ અને નવી ઓળખાણો દ્વારા તમને લાભ પણ મળશે. વૃષભ રાશિના મારા મિત્રો, તમે જે વસ્તુ માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો, તેના માટેની તક આ 3 મહિનાની અંદર તમને જરૂર મળશે. તકનો લાભ લેજો, ચાન્સ મળશે એ ગુમાવતા નહીં. આ જે તક મળે એ ઝડપી લેજો. જેને પરદેશ ગમન કરવું છે, વિઝા જોઈએ છે, અથવા તો લગ્ન વિવાહ માટે જે લોકો ઘણા સમયથી પોતાના સોલમેટ અને જીવનસાથીની શોધમાં છે, એ લોકોને આ 3 મહિના ખૂબ જ શુભ છે અને બહુ જ સરસ રીતે નવા સમાચાર, ગુડ ન્યૂઝ પણ મળવાના આસાર છે. તો મિત્રો, વૃષભ રાશિના મિત્રો, તકને ઝડપી લેજો અને તકને ઓળખી બી લેજો. ઘણી વખત એવું થતું હોય છે કે તક આપણા જીવનમાં ઈશ્વર આપણને આપે છે, પણ ક્યારેક આપણે જ ઇગ્નોર કરીએ છીએ, ધ્યાન નથી આપતા, આંખ આડા કાન કરીએ છીએ. તો તક જ્યારે તમને મળે ત્યારે તક ઉપર ધ્યાન આપજો અને એ કુદરતનો સંકેત સમજીને એને ઝડપી લેજો. મિથુન રાશિના મારા જાતક મિત્રો, આ 3 મહિના ખૂબ જ સરસ છે. જે વસ્તુ તમારે જોઈએ છે, જે જરૂરી છે, જે પ્રાયોરિટી છે, જે તમારા જીવનના જે અત્યારના સવાલો અને જે સફળતા માટે યોગ્ય છે, એ જ વસ્તુઓ ચૂઝ કરજો. એવા જ સંબંધો, એવી જ જગ્યા, એવા જ માણસો, એવી જ પરિસ્થિતિ અને એવી જ જગ્યાએ સમય આપજો, તો તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જશે અને 3 મહિનાની અંદર તમે ઘણું બધું શીખશો. ઘણા બધા એક્સપિરિયન્સથી બી તમે આગળ વધી શકશો. તમારા માટે ટ્રાવેલિંગની, યાત્રાની પણ તકો છે. આ 3 મહિનાની અંદર તમે કોઈ નવા પ્રોજેક્ટ કે તમે કોઈ યાત્રા કે પછી કોઈ જોબ કે બિઝનેસ મૂવ કરી રહ્યા હોય કે એને આગળ વધારી રહ્યા હોય કે કંઈક ચેન્જીસ લાવવા માગતા હોય, તો એ પણ તમારા માટે શુભ છે અને સરસ તમારું આગળનું ભવિષ્ય એનાથી સર્જાશે. કર્ક રાશિવાળા મારા મિત્રોને હું એમ કહીશ,
કે એન્જલ્સના બ્લેસિંગ્સ એટલે કે કુદરતના આશીર્વાદ તમારી સાથે છે. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ચેન્જ કરવાની કોઈ જ જરૂર નથી મિત્રો. તમારે પાછળ વળીને જોવાની જરૂર નથી. ક્યાંક બહુ સારો સપોર્ટ તમને મળી જશે અને એ સપોર્ટ જે પણ તમને મળે એમાં વધારે વિચારશો નહીં, તક ઝડપી લેજો અને બિલકુલ પણ નેગેટિવ વિચાર કે નકારાત્મક વિચાર ના કરશો, ઇનસિક્યોરિટી કે ડર ના રાખશો. કેમ કે અત્યારનો જે સમય છે એ તમને જ્યાં લઈ જઈ રહ્યો છે એ ઈશ્વરની કૃપા છે, એ વરદાન છે, એ સમય તમને આગળ તમારા સપનાઓ સાકાર કરાવી રહ્યો છે. એટલે આવનાર સમય કર્ક રાશિ માટે હું એમ કહીશ કે ઘણા સમયથી જે ઉત્પાત, ચિંતાઓ અને ઘણી બધી વસ્તુમાં તમને વિચારો અને થોડા તમે જે ડિસ્ટર્બ રહેતા હતા એનો હવે અંત આવી ગયો છે. તો આ 3 મહિના ખૂબ જ સરસ અને શુભ અને સફળતા અપાવનાર તમારા માટે નીવડશે. સિંહ રાશિના મારા મિત્રો, હજુ તમારું સમય અને નસીબ તમને જ્યાં પણ અત્યારે લઈ જઈ રહ્યું છે એ જ તમે વિશ્વાસ, શ્રદ્ધા અને સંપૂર્ણ ધીરજ સાથે આગળ વધશો તો સફળતા દરેકે દરેક ક્ષેત્રે, દરેકે દરેક જીવનના તમામ એરિયામાં મેળવી શકશો. અત્યારે બિલકુલ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. સમાજ અને સોસાયટીના વિચારો, રીતિ રિવાજો અને પરંપરાઓને લઈને તમે ચાલવાવાળા છો અને એ પ્રમાણે તમારું જે ભવિષ્ય સર્જાશે એ સારું સર્જાશે. તો તમે અત્યારે શાંતિ રાખો, ધીરજ રાખો. જે પણ પરિવર્તન આવી રહ્યું છે એ પરિવર્તન પ્રમાણે, એ પરિવર્તનને સાથે લઈને ચાલો. પરિવર્તન તમારા માટે શુભ છે. કન્યા રાશિના મારા મિત્રો, હું તમને એમ કહીશ કે નવી શરૂઆતો લઈને આવી રહ્યા છે આ 3 મહિના તમારા માટે. નવા સંબંધો, નવી ઓળખાણ, નવી જોબ, નવી ઓપોર્ચ્યુનિટી, નવા પ્રોજેક્ટ, નવું સ્થળાંતર અને કંઈક નવું તમે કરવા જઈ રહ્યા હોવ અથવા તો ઘણા સમયથી વિચારી રહ્યા હોવ તો એમાં તમને સફળતા પણ મળશે. અને જેની વસ્તુઓ ખોવાયેલી હોય અથવા તો ચોરાયેલી હોય એના માટે હું એમ કહીશ કે આ 3 મહિના થોડાક વધુ એફર્ટ્સ કરો. ક્યાંક તમને તમારી ખોવાયેલી વસ્તુ પણ પાછી મળવાના આસાર છે. તો કન્યા રાશિના મિત્રો, ખૂબ જ સારા અને ઝડપી પરિવર્તન માટે તૈયાર રહેજો. તુલા રાશિના મિત્રો, અત્યારે તમારે તમારું સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ એવી બનશે જે તમારી ગણતરી વગરની બનશે. પરિસ્થિતિ કદાચ તમારી ગણતરી તમે જે કરી છે એ પ્રમાણે ન હોય અથવા તો પરિસ્થિતિ વિપરીત હોય એવા આસાર હોય, પરંતુ તમે હિંમત ન હારશો. તમે શ્રદ્ધા રાખજો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખજો. કેમ કે સમય હંમેશા પરિવર્તનશીલ હોય છે અને સમય વહેતો હોય છે. આ સમય પણ વહી જશે, સરી જશે અને એક સોનાનો સૂરજ ફરી પાછો આવશે. તમે મહેનત ચાલુ રાખજો, સકારાત્મક રહેજો અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખજો, તબિયતને સાચવજો. માનસિક જે સ્થિતિ છે એના લીધે તમે બિલકુલ તમારી શારીરિક પરિસ્થિતિ ઉપર એની અસર ન આવે એનું પણ ખાસ ધ્યાન આપજો. વૃશ્ચિક રાશિના મારા મિત્રો, તમારા માટે સ્ટોક માર્કેટ અને જે પણ ધંધો અથવા તો જે પણ નવી શરૂઆત કરવા માંગો છો નવા પ્રોજેક્ટ માટે ખૂબ જ સરસ છે. આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવશે, નવી પાર્ટનરશિપ, નવું નોલેજ, નવા એક્સપિરિયન્સ અને બીજું ઘણું બધું, સાથે સાથે નેમ અને ફેમ પણ મળશે. તમારી કદર થશે, માન સન્માનમાં વધારો થશે, વૃદ્ધિ થશે અને તમે સેન્ટર ઓફ અટ્રેક્શન બની રહેશો. તો આ 3 મહિના તમારા માટે ખૂબ જ સરસ છે, જેનાથી આગળનું ભવિષ્ય પણ તમારું ખૂબ જ મને બ્રાઇટ નજર આવી રહ્યું છે. ધનરાશિના મારા મિત્રો અને જાતકોને હું એમ કહીશ કે અત્યાર પૂરતી તમામે તમામ તમારી વસ્તુઓ, અગત્યના ડોક્યુમેન્ટ્સ, ફાઇલ અને જરૂરી જે બી વસ્તુઓ હોય એનું ધ્યાન રાખજો.
ચોરી થવાનો સંભવ અથવા તો ખોવાઈ જવાની સંભાવનાઓ છે. અગર ટ્રાવેલિંગ કરી રહ્યા હોવ તો પણ તમે તમારી બેગ, તમારો સામાનનું ધ્યાન રાખજો. તમે કોઈ ફંક્શન એટેન્ડ કરી રહ્યા હોય અથવા તો તમારી સાથેના તમે સહયોગીઓ સાથે કોઈ પિકનિક ઉપર જઈ રહ્યા હોય તો ખાસ તમારી વસ્તુનું ધ્યાન રાખજો. પર્સનલ વાતો કોઈને કરશો નહીં, એનાથી તમારી પોતાની એનર્જી ભવિષ્યમાં ડ્રેઇન થશે, ડાઉન થશે, અને તમારા ને તમારા વિશ્વાસ રાખેલા માણસો એ વસ્તુઓનો લાભ લેશે. તો બધાને, સૌને પર્સનલ વાતો ન કરો, સૌની ઉપર પૂરેપૂરો ભરોસો ન કરો. ક્યાંય પણ સાઇન કરતી વખતે ધ્યાન રાખો કે તમે સાઇન અગર જો કરી રહ્યા છો કોઈ ડોક્યુમેન્ટ અથવા કોઈ એગ્રીમેન્ટ, તો પૂરેપૂરું સમજી વિચારીને વાંચીને જ તમે સાઇન કરજો. સરેન્ડર ન થઈ જશો તથા તમારું પોતાનું જ કોઈક વિશ્વાસઘાત ન કરી બેસે એની ખાસ કાળજી લેવી અને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે હું આપને એમ કહીશ કે તમારી સામે જેવા લોકો દેખાય છે એવા નથી. તો માણસને ઓળખવાનો સમય છે આ 3 મહિના, તો માણસને ઓળખવાનું થોડુંક રાખજો અને પછી આગળ વધજો. મકર રાશિના મારા મિત્રો, હું આપને એમ કહીશ કે વધારે પડતી લાગણીઓ અને વિચારો છોડીને થોડાક શાંત રહો, પોતાના આત્મવિશ્વાસને કાબૂમાં રાખો, પોતાના ઇમોશન્સને કાબૂમાં રાખો, સંબંધોની કદર કરો, અને તમે જે બીજા પાસેથી આશાઓ અપેક્ષાઓ રાખી રહ્યા છો એવા તમે પોતે પણ એમાં ખરા ઉતરો. કદાચ વાદ વિવાદોમાં નહીં પડીને તમે સકારાત્મક લેશો તમામ પરિસ્થિતિને, તો ઘણું સારું રહેશે. તથા તમને જે પણ તમારા જીવનમાં અત્યારે મળ્યું છે, તમારી પાસે જે પણ વસ્તુઓ છે એના ઉપર ફોકસ કરો. જે નથી અને જે નથી મળ્યું એની વાતો વિચારો અને એના ઉપર ફોકસ ન કરો, તો તમારા માટે, તમારા પરિવાર, કુટુંબ, તમારા સ્વાસ્થ્ય અને તમારી આર્થિક પરિસ્થિતિ માટે ખૂબ જ સરસ છે. એ માટે તમે થોડુંક મેડિટેશન, ધ્યાન અથવા તો તમને કોઈ પણ મંત્ર અથવા તો કોઈ પણ પ્રાર્થના જેમાં તમે ખૂબ વિશ્વાસ રાખતા હોય એ સવારે ઉઠીને અથવા રાતે સૂતી વખતે કરો, તો ચોક્કસ તમારા રસ્તા ખુલશે. કુંભ રાશિવાળા મારા મિત્રોને જેવું વિચારશો એવું થશે. મતલબ કે હું એમ જ કહીશ કે નકારાત્મક હશો તો નકારાત્મક થશે, કારણ કે તથાસ્તુનું કાર્ડ ટેરોટ કાર્ડના માધ્યમથી આવ્યું છે. મતલબ કે તમે અગર નેગેટિવ વિચારતા હશો, જેમ કે આવું નહીં થાય અથવા તો આવું નહીં થાય તો, અથવા તો કંઈ પણ જે નકારાત્મક હોય તમારું વલણ કે વિચારો, તો એ જ વસ્તુ તમારા ભવિષ્યમાં તમને આગળ મળશે. અને અગર તમે સકારાત્મક હશો, આત્મવિશ્વાસથી ભરપૂર હશો, મહેનત, એફર્ટ્સ, પોટેન્શિયલ અને ખૂબ જ શ્રદ્ધા સાથે આગળ ચાલશો અને કાર્ય કરશો, તો 100% આશીર્વાદ રૂપી તથાસ્તુનું આકાર તમને સફળતા અપાવશે. તો કુંભ રાશિના મિત્રોને હું એમ જ કહીશ કે હમણાં તમે તમારા વિચારો બિલકુલ ઇનસિક્યોરિટી કે ડરના ઓરામાં ન રાખો, એ તમારા માટે ખૂબ જ સરસ છે. મીન રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે થોડા ગંભીર થઈ જજો. જે પણ તમારે જોઈએ છે એની ગંભીરતાને સમજો. જીવન પણ તમે અત્યારે રમત માનીને ચાલી રહ્યા છો. સંબંધો, જોબ, કુટુંબ અથવા તો તમારી જાત ઉપર તમારે ધ્યાન આપવાનો સમય છે, અને આ વસ્તુ જ તમને આગળનું ભવિષ્ય અને ચણતર તમારું બનાવશે. તો થોડા ગંભીરતાથી દરેક વસ્તુને લેજો. પરિસ્થિતિ અત્યારે એવી છે કે તમે બિલકુલ સિન્સિયર નથી, ગંભીરતાપૂર્વક કોઈ પણ વસ્તુને લેતા નથી, અને એની માઠી અસર મને લાગી રહી છે ટેરોટ કાર્ડના માધ્યમથી. તો અંદરથી ઘણા બધા દુઃખી અને બહાર ખુશ છું એવું દેખાડો કરવાનો કોઈ મતલબ નથી. એના કરતાં તમે અંદરથી બી સુખી અને બહારથી બી ખુશ હોવ એવું કંઈક આપણે કરીએ તો તમને બી મજા આવશે. તો મીન રાશિના મિત્રો, ખૂબ જ સરસ જીવન આપેલું છે, તો એને માણો અને સરસ રીતે વિતાવો, ગંભીરતાથી લો દરેક બાબતો,
ગંભીરતાથી લેવાની નથી હોતી, પણ જે બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ એ બાબતોને પણ તમે ગંભીરતાથી નથી લેતા, એ વસ્તુ હું આપને ટેરોટ કાર્ડના માધ્યમથી આજે જણાવી રહી છું. તો મિત્રો, આ છે આપનું નજીકનું ભવિષ્ય અને દૂરનું એના ઉપરથી બનનાર ઘડાનાર ભવિષ્યની ચર્ચા, જેમાં તમારે તમારા નિર્ણયો કઈ રીતે લેવા, કઈ વસ્તુ ઉપર વધારે ફોકસ કરવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને કઈ રીતે સંબંધો અથવા સ્વાસ્થ્યને સાચવવું એની આપણે ચર્ચા કરી. સૌથી વધારે માત્ર ને માત્ર હું એમ કહીશ કે ધન રાશિ, મકર રાશિ અને મીન રાશિના જે મિત્રો છે એ લોકોએ ખૂબ જ શાંતિ અને ધીરજપૂર્વક આ 1-3 મહિનાનો સમય પસાર કરવાનો છે. પોતાની વસ્તુઓ, પોતાના સંબંધો, પોતાનું સ્વાસ્થ્ય, પોતાની જોબ અથવા ધંધા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે આપણે આ વસ્તુમાં ધ્યાન નહીં આપીએ તો પણ વાંધો નહીં આવે અને આપણે ગંભીરતાપૂર્વક નથી લેતા, જેમાં આપણને ખૂબ નુકસાન થતું હોય છે. અને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે, વર્તમાન જે પણ સિચ્યુએશન છે, એ જ આપણું ભવિષ્ય બનાવે છે. તો મિત્રો, તમે ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે જે સ્ટુડન્ટ છે, જે વિદ્યાર્થીઓ છે જેમની 12માની પરીક્ષાઓ આવી રહી છે, એ લોકોને પણ આ 3 મહિના આ જ વસ્તુ લાગુ પડશે. તો ખાસ ગંભીરતાપૂર્વક વાંચન રાખજો, ફોકસ રહેજો, કારણ કે એનાથી તમારું આવનાર ભવિષ્ય, તમે જે સપના જોયા છે, જે કેરિયર તમારે જે બનવું છે, જે કરવું છે, જે તમારા માતા પિતાના સપના છે, એમાં તો જ તમે પરિપૂર્ણ થઈ શકશો. તો મિત્રો, આજે આપણે જોયું કે શુક્રવાર એટલે કે આજનો જે પ્રોગ્રામ છે એ 1-3 મહિનાનું તમામ સૂર્ય રાશિ પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે નજીકનું અને દૂરનું ભવિષ્ય જોયું. મિત્રો, મંગળવારે, ગુરુવારે અને શનિવારે અમારો લાઈવ પ્રોગ્રામ આવતો હોય છે, જેના દ્વારા તમે કોઈ પણ પ્રશ્ન અમને પૂછી શકો છો, તમારા સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો, સમાધાન કરી શકો છો. તે માટે અમારા નીચે આપેલા નંબર 7935667144 અને બીજો નંબર છે 7935667161 ઉપર અમને સંપર્ક કરો. વધુમાં વધુ અમારી સાથે જોડાવ, સમાધાનપૂર્વક જે પણ રેમેડી અથવા ઉકેલ છે એ મેળવો. તો મિત્રો, એક છેલ્લી વાત હું આપની સાથે કરવા માંગુ છું. પગમાં ઠોકર વાગે છે તો આપણે ચાલતા શીખી જઈએ છે, અને મનમાં જ્યારે ઠોકર વાગે છે ત્યારે આપણે જીવન સમજદારીપૂર્વક જીવતા શીખી જઈએ છે. તો ઠોકરને પણ વંદન કરજો, અને ઠોકરોથી જ આપણે ઘણું બધું સમજીને અને સમજદાર બની જઈએ છે, એ વાતનું પણ ધ્યાન રાખજો. તો જોતા રહો વધુમાં વધુ બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરોમાં મારી સાથે, હું દીપા જોશી. નમસ્કાર.